અખબારોની સીઝન પહેલા અમદાવાદમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું અને અલગ અલગ વિસ્તારમાંથી રાત્રિ ચેકિંગ દરમિયાન 104 એકમની તપાસ થઈ 1,365 કિલો હલવો, 1,950 કિલો મીઠાઈનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. કાંકરિયા સ્થિત ગાંઠિયારતમાં ટીપીસીની માત્રા કરતાં વધુ આવવાથી અને કિચન વેસ્ટ કોન્ટ્રાક્ટ ન હોવાથી સીલ કરવામાં આવ્યું. 61 એકમોને નોટિસ આપી 26,000 વહીવટી ચાર્જ વસૂલાયો. તહેવારોની સિઝનમાં ખાદ્ય એકમોને તપાસવાના આદેશ આપ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી મણિનગર સ્થિત ગાંઠિયા રથને સીલ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની ટીમ પહોંચી હતી અહીંયા તપાસ કરવા માટે. જ્યાં આગળ સામે આવ્યું હતું કે મણિનગર સ્થિત પુષ્પકુંજ સર્કલ પાસે આવેલ ગાંઠિયા રથ છે, તેમાં કિચન વેસ્ટનો કોન્ટ્રાક્ટ કરવામાં ન આવ્યો હતો અને જે તેલ જેમાં ગાંઠિયા તળવામાં આવતા હોય છે તેમાં ટીપીસી તેની માત્રા કરતાં વધુ આવ્યું હતું, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ આ ગાંઠિયા રથ છે તેને સીલ કરવાની કામગીરી કરી છે. નવરાત્રિની ઋતુ દરમિયાન નવરાત્રિની સિઝનની વાત કરવામાં આવે તો અલગ અલગ 104 જેટલા એકમો છે તે અમદાવાદ મહાનગરપાલિકાએ તપાસ્યા છે, જેમાં 66 જેટલા એકમોને નોટિસ આપવામાં આવી છે અને 26,000નો વહીવટી ચાર્જ છે તે વસૂલ કરવામાં આવ્યો છે. તેની સાથે 1,365 જેટલા કિલોગ્રામનો હલવો અને 1,950 કિલો મીઠાઈના જે સેમ્પલ છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તેને નાશ કરવામાં આવ્યા છે. આ એકમમાં તેલની માત્રા પર શંકા ગઈ હતી અને તેલની માત્રા જેટલી હોવી જોઈએ ટીપીસી તેની કરતાં વધુ હતી. તેની સાથે વેસ્ટ કરવા માટેનો એટલે કે જે ખાદ્ય પદાર્થનો નિકાલ કરવા માટેનો કોન્ટ્રાક્ટ છે જે અમદાવાદ મહાનગરપાલિકા સાથે કરવાનો હતો તે પણ ન થયો હોવાના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી આ એકમને હાલ સીલ કરાયું છે. કેમેરામેન નયનેશ કુરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.